વલસાડમાં રેલવે સ્ટેશનના સફાઈ કર્મચારીઓને ગાડી મૂકવામાં આવતા કર્મચારીઓ દ્વારા સ્ટેશનોમાં હંગામો મચાવ્યો હતો. વલસાડ રેલવેમાં છેલ્લા 13 વર્ષમાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા રેલવે સફાઈ કર્મચારીઓને ટૂંકી મુદતની નોટિસ અપાતા સફાઈ કર્મચારી નિરાશ થઈ ગયા હતા. સામી દિવાળીએ ગાડી મૂકતા કર્મચારીઓની હાલત કફોડી બનશે. વલસાડના પાડીથી લઈને બેસ્તાન રેલવે સ્ટેશન સુધી 170 જેટલા સફાઈ કર્મચારીઓ કાર્યરત હતા, પરંતુ રેલવે બોર્ડ દ્વારા 69 કર્મચારીઓને કાઢી મૂકવામાં આવ્યા છે. ત્યારે વલસાડ રેલવે સ્ટેશનમાં સફાઈ કર્મચારી દ્વારા હંગામો મચાવવામાં આવ્યો હતો. વલસાડના રેલવે સ્ટેશનના સફાઈ કર્મચારીના સુપરવાઇઝરના જણાવ્યા અનુસાર ફક્ત વલસાડમાં 20 કર્મચારીઓ ઉપર કામનો બોજો વધી જશે અને ગરીબ કર્મચારીઓની હાલત કફોડી થઈ જશે. सबको नौकरी पर लेना चाहिए, नौकरी पे लेना चाहिए, रोजी रोटी चाहिए चाहिए. नाम सचिन चौधरी, वलसाड स्टेशन में सुपरवाइजर छू. અને શું ઘટના બની છે? કેમ વર્કર લોકો આજે સ્ટ્રાઇક પર? આજે અમને ઉપરથી લેટર આપવામાં આવ્યું, બે દિવસ અમને જાણ બી નહીં કરી કે તમને આટલા બે દિવસમાં છૂટા કરવામાં આવ્યા છે. તમને અમારે પાર્ટીથી અતુલ સોરી પાર બેસ્તાનથી લઈને પાર્ટી સુધી અમારે 118 લેબર ચાલશે, કામ કરે છે. તેમાંથી તમે 68 લેબરને બેસાડી દેવામાં આવે અને 48 માણસ અમારા અત્યારે કામભાર રાખવા એવો ઓર્ડર આવેલો છે. અને વલસાડ સ્ટેશનમાં હાલમાં 20 માણસને કામ કરવા માટે પરમિશન આપી છે. તમને શું લાગે છે, આટલું મોટું વલસાડ સ્ટેશન અને આજુબાજુનો યાર્ડ વિસ્તાર 20 મજૂરથી થઈ શકશે સાફ? ના થઈ શકે, કેમ કે તમને જે લેબર તેમાંથી અમે કામ કરાવતા હતા. આટલું મોટું સ્ટેશન છે જેને આપણે યુરોપ સ્ટેશન નામ તરીકે જાણીએ છીએ વલસાડને. કેટલા મજૂરોને બેસાડી દીધા છે અને સામી દિવાળી એ લોકોની હાલત શું થશે? હાલમાં 68 માણસને અમારા બેસાડી દેવામાં આવે છે. જો કે આગળ તમારે દિવાળીનો તહેવાર આવે છે, તો લેબરો જશે ક્યાં? જે અમારા કામ થયું એમને ઘર ચાલતું હતું, બે ટાઈમને અમને ખાવાનું અનાજથી લઈને બધું વસ્તુ અમને મળતું હતું. ટેમ્પર કાઢીને એ લોકો જશે કાં? હવે વાર તહેવાર એમને નોકરી આપશે કોણ? એવા બહોળા ગરીબ ઘરના લોકો છે અમારા, જે અમારી અહીંયાથી નોકરી કરે છે, એના થ્રુ અમને 2 ટાઈમનું ખાવાનું મળે છે, એમનું ઘર ચાલે છે. આવા ટાઈમે જો ઉપરથી અમને ઓર્ડર આપશે કે નીકળી જાઓ, તમે કરશું શું? આગામી દિવસોમાં જો આપની માંગ સંતોષવામાં નહીં આવે તો આપ દ્વારા કયા પ્રકારના પગલાં લેવામાં આવશે? આગામી દિવસો જો અમારી માંગ પૂરી કરવાની આવશે તો અમે હડતાલ પર બેસીશું, નહીં તો કામ નહીં કરીશું. શું નામ છે આપનું, શું સમસ્યા છે? હા, મારું સમસ્યા એ છે, મારા નામ ઇન્દુબેન બાબુલાલ સોલંકી છે. મારા કહેવાનું એમ છે કે કોરોનામાં અમે કામ કર્યા બરાબર, કોરોના હતું તારું બરાબર કામ કરાવી લીધું, જયારે બધું બંધ હતું અને જયારે આવા બધું ચાલુ થઈ ગયું ત્યાર પછી એમ કહે છે કે તમે ઘરે બેસો. તો અમે અમને ઘરે બેસ્યું તો અમને ખાવા પીવાનું કોણ આપશે? કોણ અમને ખવડાવશે? અમારા બાલ બચ્ચા ભૂખે મરે છે, અમે ભૂખે મરીએ છીએ, અમે કોને કહેવા જઈએ? જયારે તમે કામ મને રાખવાના તો 1-5 જણ ના રાખો, બાકી ના કાઢ્યું કેમ? એવી સિસ્ટમ કેમ? પેલા કે નાવી રાખી તું મારે એમ કેવાનું રાખવાનું તો બધા ના રાખો, જેની નોકરી અમારે રોજી પર રોટી પર અમારું પેટ ચાલે છે, એ જ રોજી રોટી પર અમારું પેટ ચાલે છે બરાબર. અમે એની પર અમારી જિંદગી ચાલે છે અને અમે અમારું ઘર ચાલે, અમે શેર લાવી શેર કરનાર, અમારા ગામે પૈસા વાળા નથી, અમે કરોડપતિ નથી, તો નોકરી કરવા અહીંયા આવત અમે. કેટલા લોકોને કાઢવામાં આવ્યા છે? 69 આગામી દિવસોમાં આપની જો માંગ સંતોષવામાં નહીં આવે તો આપ શું કરશો? અમે તો હડતાલ પર બેસું.